સિહોર શહેર કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો. સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વંદના કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ છેવાડાના અને પછાત વિસ્તારથી કરવામાં આવેલ. આજે એકતા સોસાયટીમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ જન્મ નિમિત્તે એક જનસંપર્ક શિબિરનું આયોજન સાથે મહાત્મા ગાંધી જન્મ જયંતિને ઉલાર કરી અને આપણા નવા વરાયેલા માન્ય પ્રમુખ શ્રી જયદીપસિંહજી ગોહિલ સાહેબ જે પધાર્યા છે એને સૌ પ્રથમ તો અમારી એકતામાં પધાર્યા છે તે આવ્યા તે બદલ ભાઈ ધીરુભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ, સુરેશભાઈ તેમજ ભાઈ અમારા આગેવાન માવજીભાઈ અને ભાઈ કેતનભાઈ, ભાઈ પ્રગટાણી, અમારા કોર્પોરેટર કાકા તેમજ હમણાં જ નવા વરાયેલા અમારા ભાઈ શ્રી અમૃતભાઈ રાઠોડ, ભાઈ શ્રી પૂનાભાઈ, મુકેશભાઈ અને સર્વજીય બહેનો ભાઈઓ આવ્યા છો એનો હું સૌનો અહીંયા અભિવાદન કરું છું. અને આ જે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મ જયંતિનો આંટી પહેરાવી અને જોત પ્રગટ કરશે એવી હું આપણા પ્રમુખશ્રીને અને ઉપપ્રમુખશ્રીને તમામ કોર્પોરેટરોને અને કોંગ્રેસના આગેવાનોને અને ભાઈ શ્રી સુરેશભાઈને વિનંતી. સમાજવાદી એક ચડાવો બસ, બે પાંચ જણા ને સત્સદ નમન તથા ગાંધી વિચારોથી વળગેલા તમામ લોકોને પણ મારા વંદન. ગાંધીજી વિશે આપણે છેવાડાના માનવી જે જાણી શકીએ એવું બંગલામાં બેઠેલા તો ન જ જાણી શકીએ, એટલે ગાંધીજી વિશે કંઈ કહેવાની મને અહીંયા આગળ અજુગતું લાગશે. કારણ કે ગાંધીજીએ આપણને જે આપ્યું છે છેવાડાના લોકોને એવું કોઈને નથી. આપણા માટે થઈને ગાંધીજીએ જે પણ બલિદાનો આપ્યા એ બલિદાનોને સાર્થક કરવાનો સમય હવે આપણો છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા જે જનસંપર્ક અભિયાનની આજથી શરૂઆત 2 ઓક્ટોબરના દિવસથી શરૂ થઈ છે ત્યારે મારે આ અભિયાનની અંદર મારે તમને લોકોને મિત્રોને એટલું જ કહેવાનું છે કે હવે આ જે જનસંપર્ક અભિયાન છે એ હવે આપણે પોતાએ જાગૃત થઈ અને આ હિટલરશાહી સરકારને કાઢવા માટે થઈને, જેમ હમણાં વાત થઈ કે એસટી અને ઓબીસી આ ત્રણેયના જે પણ અધિકારો છે એની પર તરાપ મારવાના દિવસો આ લોકો વિચારી રહ્યા છે. 2019ની ચૂંટણીમાં જો આ લોકો જીતશે તો 100 એ 100% ગાંધીજીના વિચારો છે એને જળમૂળમાંથી ઉખેડી નાખવાના પ્રયત્નો છે આ લોકોના. 150મી
વર્ષગાંઠની ઉજવણી જ્યારે આ દેશ કરવા જઈ રહ્યો હોય ગાંધીજીની, ત્યારે સિહોર શહેર કોંગ્રેસ પણ એમાંથી બાકાત ન રહી શકે. અને ગઈકાલની એક અમારી મિટિંગ મળી અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે જે કાંઈ ગાંધીજીના કાલે જન્મજયંતિ છે એ અનુસંધાને જ આપણો જો કાર્યક્રમ જે આપણો આપણી પાસે જે આવ્યો છે કોંગ્રેસ પક્ષમાંથી જનસંપર્ક અભિયાન, તો એની શરૂઆત પણ આપણે આવતીકાલથી જ કરીએ. અને આટલા ટૂંકા ગાળામાં આપણે સંખ્યા પણ કરવી અને આ કાર્યક્રમ સફળ બનાવવો તો એ જવાબદારી કોણ લે? ત્યારે મારા વડીલ માનનીય પ્રજાભાઈ બાજકે તરત જ એક જ સેકન્ડમાં કહી દીધું કે મારે ત્યાંથી શરૂઆત કરો. અને એના ફળ સ્વરૂપે આજે તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એ જ જવાબદારી આપે છે કે બધા ભાઈ અને એમના પરિવારનું આપણા એરિયામાં પણ કેટલું મહત્વ છે અને આપ પણ બધા આ પરિવાર અને આ કોંગ્રેસ સાથે કેટલા નજીકથી સંકળાયેલા છો, તેથી હું આપ સર્વેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજું કે આ જે અભિયાન છે કોંગ્રેસ પક્ષનું જનસંપર્ક અભિયાન, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એક છે કે આ રાષ્ટ્રની અંદર બે મુખ્ય વિચારધારા, એક ભારતીય જનતા પાર્ટી અને એક કોંગ્રેસ. કોંગ્રેસ માટે એમ કહેવાય કે કોંગ્રેસ એટલે ગાંધી વિચારધારા. ગાંધી વિચારધારાનું મુખ્ય મહત્વ શું? તો કે બિન સાંપ્રદાયિકતા. આ દેશમાં જે કોઈ સમાજ જે ધર્મ રહે છે બધા એક સાથે રહે, એક પરિવારની જેમ રહે અને આ દેશને ઊંચા સ્થાને લઈ જાય અને વિશ્વમાં એમનું નામ થાય, આ વિચારધારાને લઈને કોંગ્રેસે 60-60 વર્ષ શાસન કર્યું. આપણે બધા ભાઈચારાની ભાવનાથી રહેતા હતા, પણ ધીમે ધીમે કરતા ભારતીય જનતા પાર્ટી કે જેના માટે એમ કહેવાય છે કે ખોટું બોલવું અને લોકોને સાબિત કરી બતાવવું કે આ ખોટું પણ સત્ય છે. આપણે જેમ પેલી બકરાની વાત આવતી કે ભાઈ તારા ખભા ઉપર છે તો કે કૂતરું છે, અને માણસ 4-5 જણા કે કૂતરું મૂકીને વયો જાય કે બકરું મૂકી દે, એવી રીતે લોકોના માનસ ઉપર એને એવું ઠસાવી દીધું કે આ જે વિચારધારા છે એ માત્ર ને માત્ર એક ચોક્કસ પક્ષ ચોક્કસ સમાજ માટેની છે અને અમારી હિન્દુત્વની વિચારધારા છે એ સાચી છે. એમ કરીને જે માણસો ગાંધીજીના અત્યારે એવા ગોડસેને પૂજતા હતા એ લોકો પણ આજે ગાંધીજીના પૂજતા થઈ ગયા. મહાત્મા ગાંધીજીને વંદન, ગાંધીજીની વિચારધારાને વંદન અને ગાંધીજીની શહાદતને વંદન. બીજી જે આપણે આજની તારીખે બીજા જ આપણે દિવંગત નેતા છે લાલ બહાદુર શાસ્ત્રી, એને પણ આપણા દેશના વિકાસ માટે કે દેશ માટે જે બલિદાન આપ્યું છે એને પણ આપણે આજે યાદ કરવા જોઈએ. સિહોર શહેર કોંગ્રેસ સમિતિ વતી તેઓને પણ હું અંજલિ અર્પણ કરું છું અને ગાંધીજીની વિચારધારાને અને લાલ બહાદુર શાસ્ત્રીને સાદગીને આપણે કોંગ્રેસમાં વળી લઈને આપણે કોંગ્રેસને આગળ વધારીએ તેવી આજના દિને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે આ ગાંધીજીની વિચારધારા છે એ આ ગોડસેની વિચારધારા લોકોએ અપનાવી લીધી છે. ગાંધીજીની વિચારધારાને વ્યાપ કરવા માટે તે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ જનસંપર્ક અભિયાનનું એક આયોજન કર્યું છે. ત્યારે આપણે સિહોરના દરેકે દરેક વોર્ડમાં આપણે જવું પડશે, દરેકે દરેક બુથમાં જવું પડશે અને વોર્ડની સાથે ધીરુભાઈ વાત કરી તેમ પણ નોટ પણ માગવી પડશે. આપણે દરેક બુથ દીઠ આપણને 5,000 રૂપિયાનો લક્ષ્યાંક આપ્યો છે, આપણે એ આપણે લક્ષ્યાંક પૂર્ણ કરવાનો છે. અને આપણે નાના નાના માણસનો ફાળો લઈને, એવું નથી કોઈ એક વ્યક્તિને મોટા ફાળો લઈ લઈએ આપણે અને ફાળો ટાર્ગેટ જે આપણને આપ્યો છે પૂરો કરી નાખીએ, એવું નથી કરવાનું, પણ બુથ સુધી જવું પડશે. આપણે દલિત વિસ્તારની આપણે વાત કરીએ, આ વિસ્તારમાં જે મેઇન પ્રશ્ન છે આપણે સિહોરમાં છેલ્લા 20-25 વર્ષ 22 વર્ષથી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન નથી, તો આપ સૌ દલિતોએ વિચારવું પડશે કે આપણે ભાજપનેથી ચૂંટીને મોકલી દઈશ નગરપાલિકામાં, ભાજપના શાસકો દલિતો માટે શું કરે છે શું એ? તો આવું તો વિચારો તો તમને ખબર પડે કે શૂન્ય કરે છે, શૂન્ય કાંઈ નથી કરતા. આ જે બધી વસાહત ઊભી કરી છે કોંગ્રેસના શાસનમાં ઊભી થઈ છે, ચાહે આ વસાહત હોય રાજીવનગર હોય મફતનગર હોય, આ બધી કોંગ્રેસની દેણ છે. કોંગ્રેસના નેતાએ એવું વિચાર્યું છે કે દલિતોને આપણે આગળ લાવવા જોઈએ, સમાજના નબળા વર્ગોને આપણે સામાન્ય પ્રમાણમાં ભેળવા જોઈએ. એ ભાઈ જરા સાંભળો, તમારા ઘેર